ગુજરાતના રાજકારણમાં વજુભાઈ વાળાની સૌથી સિનિયર નેતા તરીકે ગણના થાય છે. વજુભાઈ કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિવૃત્ત થતા રાજકોટ પોતાના ઘરે પરત આવી ગયા છે, પરંતુ તેઓ ભાજપમાં કઈ ભૂમિકા ભજવશે તે અંગે અનેક તર્ક વિતર્ક કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના 65મા જન્મદિવસ નિમિત્તે દિગ્ગજ નેતા વજુભાઈ સામે નતમસ્તક થઈને આશીર્વાદ લીધા હતા. બાદમાં વજુભાઈ મીડિયાને જણાવ્યું હતું કે સફાયો કરવાનો નથી, ભાજપને આગળ લઈ જવાનો છે. આ શબ્દો પરથી સ્પષ્ટ થાય છે કે વજુભાઈને ભાજપમાં મહત્વનો હોદ્દો આપવામાં આવે તેવો રાજકીય ઈશારો છે. વજુભાઈની ગુજરાતના સક્રિય રાજકારણમાં એન્ટ્રી નિશ્ચિત છે, પરંતુ કયા હોદ્દા પર આવશે તેની પર સૌ કોઈની નજર મંડરાયેલી છે. વિજય રૂપાણી સાથેની મુલાકાત બાદ વજુભાઈએ નિવેદન આપતા કહ્યું હતું કે આજની મુલાકાત શુભેચ્છા મુલાકાત હતી. જ્યારે કોઈ રાજકીય ચર્ચા કરવી હોય ત્યારે સંગઠન અને સરકાર બંને સાથે બેસીને કરતા હોય છે. જોકે વજુભાઈએ ફરી પોતાના નિવેદનનું પુનરાવર્તન કર્યું હતું અને પોતે એક કાર્યકર તરીકે ભાજપમાં કામ કરશે તેવો દાવો કર્યો હતો. આજે રાજ્ય સરકારના 5 વર્ષ 7મી તારીખે પૂરા થઈ રહ્યા છે. જોગાનુજોગ આજે 2 તારીખે મારો જન્મદિવસ પણ છે. આજે રાજ્યમાં 500થી વધુ જગ્યાએ સેવા સેતુના કાર્યક્રમ કે જેમાં નાના માણસોને જે કાંઈ આવકના દાખલા રેશન કાર્ડમાં જરૂરિયાત હોય, રેશન કાર્ડ કઢાવવાનું હોય, વિધવા પેન્શનની વાત હોય, દિવ્યાંગ પેન્શનની વાત હોય, 7 બારમાં ઉતારામાં નામ લખવાના હોય, આયુષ્યમાન ભારતના કાર્ડ કઢાવવાનું હોય, અલગ અલગ જે સરકારની સુવિધાઓ છે એવી 58 સુવિધાઓ આજે બધે એકસાથે ઓન ધ સ્પોટ આપવામાં આવશે. અને આજના દિવસે કોરોનામાં જેના મા બાપ ગુજરી ગયા છે અથવા તો એક કમાનારી વ્યક્તિ ગુજરી ગઈ છે એવા બાળકો માટે પણ આજે યોજનાની જાહેરાત થશે અને બપોરે એ બાળકો સાથે મારું ભોજનનો કાર્યક્રમ છે. અને 9 દિવસની સરકાર દ્વારા સેવાયજ્ઞ ઉજવણીની સેવાયજ્ઞના કામ અત્યારે ચાલી રહ્યા છે. આવતીકાલે વડાપ્રધાન પણ જોડાવાના છે, જેમાં 17,000 સસ્તા અનાજની દુકાન ઉપર ભારત સરકારે જે 6 મહિના સુધી મફત અનાજ જેને NFSA કાર્ડ છે એવા લગભગ ગુજરાતમાં 70 લાખથી વધુ ફેમિલીઓને આ યોજનાનો લાભ થશે એ કાર્યક્રમનું કાલ લોન્ચિંગ છે. હું દાહોદથી એ કાર્યક્રમમાં જોડાવાનો છું. આ પ્રકારે વિવિધ કાર્યક્રમો સરકાર દ્વારા થઈ રહ્યા છે. આજે ખાસ સવારે મંદિરે દર્શન કરીને પછી અમારા સૌના વડીલ આદરણીય વજુભાઈના આશીર્વાદ લેવા હું એમને નિવાસસ્થાને આવ્યો છું. વજુભાઈ ગવર્નર તરીકે કર્ણાટકમાં એમને ખૂબ સુંદર સેવા આપી, હવે એમની ટર્મ પૂરી થઈ છે અને રાજકોટ આવ્યા છે. અમારા બધા માટે આનંદની એ વાત છે કે હવે વડીલ એક અમારી સાથે છે અહીંયા રાજકોટમાં, જેથી પાર્ટીના કાર્યકર્તાને એક બહુ મોટી ઉપ માર્ગદર્શન અને એમની મદદ મળતી રહેશે. અને રાજકોટ જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ સતત આગળ વધતો રહે એ એમના માર્ગદર્શનથી એમને લાભ થશે. વિજયભાઈનો જન્મદિવસ હતો. વિજયભાઈ લગભગ પોતાની યુવાનીથી માંડી અને આ દિવસ સુધી એ પાર્ટીના કામમાં સતત સક્રિય રહ્યા છે. એ પહેલાં RSSની વિંગ વિદ્યાર્થી પરિષદ છે એની અંદર કામ કરતા હતા અને ત્યાર પછી એ પાર્ટીની અંદર કામની અંદર જોડાયેલા છે. એ કોઈ પણ જાતનો બીક અને ડર વિજયભાઈમાં છે જ નહીં.
કારણ કે અમે જ્યારે 1975-76માં કટોકટી વખતે સાબરમતી જેલમાં હતા ત્યારે વિજયભાઈ રૂપાણી સૌથી નાનામાં નાના ત્યારે વિજયભાઈ રૂપાણી સૌથી નાનામાં નાના કાર્યકર્તા હતા અને સતત એને લગભગ 11-12 મહિના સુધી જેલવાસ પણ ભોગવેલ છે. એટલે એની હિંમતને દાદ આપવા જેવું છે, એની કાર્યશક્તિને દાદ આપવા જેવું છે. એ ફક્ત આજે ચીફ મિનિસ્ટર છે એટલું જ નથી, પરંતુ એ પાર્ટીના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. એને સંગઠનનો પણ અનુભવ છે, લોકોની શું માગણીઓ છે એનાથી પણ એ સારા પરિચિત છે. એ માગણીઓને મિડવિથ કરવા માટે થઈને શું કરવું એના માટે થઈને પણ વિજયભાઈ બરાબર પરફેક્ટ આજે વર્ક કરી રહ્યા છે, એટલે કોઈ સવાલ નથી. અમારા RSSની અંદર જે વડીલ વ્યક્તિઓ હોય એને અમે પણ એને એના આશીર્વાદ લેવા જાય છે. એ રીતે વિજયભાઈ મને પોતાને જૂનો કાર્યકર્તા માની અને આજે આશીર્વાદ લેવા આવ્યા હતા. મેં એમને આશીર્વાદ આપ્યા છે કે ઈશ્વર એમને રાષ્ટ્રનું કાર્ય કરવા માટે થઈને હજુ પણ વધુ શક્તિ આપે અને સમાજની સેવા કરતા રહે એવી મેં શુભભાવના પણ વ્યક્ત કરેલ છે. 10-15 મિનિટ આપની વાતચીત થઈ એમની સાથે, 20 મિનિટ તો કોઈ ચૂંટણી લક્ષી અથવા તો 2022 નહીં એવો 2022 ને લગતું તો હજી જે કંઈ પ્લાન કરે એ સંગઠનના લોકો અને સત્તાધારી લોકો એ ભેગા કરી અને એ પ્લાનિંગ કરશે કે આપણે 2022માં કયા મુદ્દા ઉપર આગળ વધવું છે. એ જે રીતે એ કહેશે એ પ્રમાણે હું પણ એક સામાન્ય કાર્યકર્તા તરીકે પાર્ટીનું કામ કરતો હતો, કરું છું અને હજી પણ કરતો રહીશ. દરેક કાર્યકર્તા છે ને અલગ અલગ રીતે, મારા વિશે એને કીધું તો હું એના વિશે પણ કહી શકું. એ પહેલાં વિદ્યાર્થી પરિષદનું કામ કરતા હતા, પછી સંગઠનની અંદર આવ્યા, સંગઠનની અંદર આવ્યા પછી સત્તામાં આવ્યા, એટલે પરિસ્થિતિ મુજબ પાર્ટીની જે જરૂરિયાત હોય એ ભાજપનો કાર્યકર્તા પૂર્ણ કરે છે. વજુભાઈએ પૂર્ણ કર્યું છે એવું નહીં, પણ વિજયભાઈ પણ આજે એ ક્ષેત્રની અંદર એ કામ કરતા જ રહે છે. વિવિધ જવાબદારી આવે, જે જવાબદારી એને સોંપો એ જવાબદારી નિભાવી લે. ભીખુભાઈ દલસાણિયા ના રીતે એ છે, એ સંઘ પરિવારની યોજના હોય છે, કોને ક્યાં મૂકવો, કોનો બદલ કરવો, કોને બીજા ક્ષેત્રની અંદર કામ સોંપવું, એ બધા તે RSSના લોકો નક્કી કરે છે. એના ભાગરૂપે ભીખુભાઈ દલસાણિયા છે એ આજે ધારો કે આ કાર્યમાંથી નિવૃત્ત થયા તો એને બીજું કામ સોંપશે. રાજકોટમાં થોડી ઘણી કોંગ્રેસ છે, વજુભાઈને આવ્યા પછી સફાયો થઈ જશે? કોઈનો મારે સફાયો કરવો નથી, ભાજપને આગળ વધારવો છે. નેગેટિવ મેન્ટાલિટી અમે રાખતા જ નથી. વજુભાઈ શું કહેશો, સારથી બનશો વિજયભાઈના? મણકા છે, બધા સરખા છે. જેને જે સ્થાન હોય એ સ્થાન ઉપર વફાદારી પૂર્વક પાર્ટીનું કામ કરે એ ભાજપની વિચારધારા છે અને એ જ એની કાર્ય પદ્ધતિ છે.